ભગવાન પરશુરામની જન્મજયંતિ નિમિત્તે સમસ્ત પાલીવાલા બ્રહ્મ સમાજ દ્વારા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. પાલીવાલ બ્રહ્મ સમાજ યુવા સેના આયોજિત પરશુરામની જન્મજયંતિ નિમિત્તે ત્રીજી શોભાયાત્રા કાઢવામાં આવશે. આ શોભાયાત્રા કાળિયાબેડ સ્થિત સદગુરુ આશ્રમથી પ્રસ્થાન કરી વિરાણી સર્કલ, લખુબા હોલ, રામંદ્ર મંદિર, સંસ્કાર મંડળ, સરદારનગર, દેવોમાના મંદિર, ભરતનગર, કમિનિયા નગર, ટોપ થ્રી સર્કલ થઈને આધેવાડા કુંજ આશ્રમ પહોંચશે. હિન્દુ સંસ્કૃતિ અને સનાતન ધર્મના રક્ષક ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર ચિરંજીવી દેવ ભગવાન શ્રી પરશુરામજીના જન્મોત્સવ નિમિત્તે હિન્દુ સનાતન ધર્મના સમગ્ર હિન્દુ સમાજ દ્વારા ભગવાન શ્રી પરશુરામજીની શોભાયાત્રા નીકળશે. ભગવાન શ્રી પરશુરામજીની શોભાયાત્રા ભગવાન શ્રી પરશુરામજીનો રથ, ભગવાન શિવજીનો રથ, વેદમાતા ગાયત્રીનો રથ, ચાર વેદ, અઢાર પુરાણના રથો, ભજન મંડળી, ભક્તિજનો સ્કૂટર મોટરસાયકલ સાથે ભવ્યાતિ ભવ્ય ભગવાનની શોભાયાત્રામાં જોડાશે. ભાવનગર જિલ્લાના સમસ્ત બ્રહ્મ સમાજને આ શોભાયાત્રામાં જોડાવા માટે યાત્રા સમિતિના આગેવાનો મુકેશભાઈ ચાની, પ્રભાતભાઈ પંડ્યા, જગદીશભાઈ દાંતલા, મહેશભાઈ લાદવા, શરદભાઈ બારૈયા, ચેતનભાઈ ત્રિવેદી, ભરતભાઈ ધાંધલિયા દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે. ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર એટલે દાદા પરશુરામ, એમના જન્મોત્સવ નિમિત્તે પાલીવાલ બ્રહ્મ સમાજ દ્વારા આ વખતે ત્રીજી વખત પરશુરામ શોભાયાત્રા કાઢવાનો નિર્ણય થયો છે. અને એ પણ આ વખતે ગુજરાતની પહેલા નંબરની પરશુરામ યાત્રા થાય એવો સર્વે પાલીવાલ બ્રહ્મ સમાજના યુવાનો દ્વારા નિર્ણય થયો. અને સતત ને સતત 15 દિવસથી યુવાનો તન, મન અને ધનથી સેવા કરી રહ્યા છે. રાત દિવસ જોયા વગર જે પોતાનું ઘર પરિવાર છોડી અને દાદાના કાર્યમાં જોડાઈ રહ્યા છે, ત્યારે ભાવનગરની સર્વે ધર્મપ્રેમી જનતાને પરશુરામ યાત્રામાં જોડાવા માટે અને સહભાગી થવા માટે હું હાર્દિક આમંત્રણ આપું છું. અને બની શકે એટલો સાથ સહકાર આપી અને વધારે વધારે સંખ્યામાં માણસો જોડાય. અને ધર્મનું કાર્ય છે, આ કોઈ રાજકીય કાર્ય નથી કે કોઈ પોલિટિકલ પાર્ટીનું કાર્ય નથી, ઓનલી ફોર હિન્દુત્વનું અને બ્રહ્મ સમાજના દાદા પરશુરામ ભગવાનનું કાર્ય છે. એટલે સર્વ ધર્મપ્રેમી જનતાને હું આહ્વાન કરું છું કે વધારે વધારે સંખ્યામાં જોડાવ અને સર્વ સાથે મળીને દાદાનો જન્મોત્સવ ઉજવ્યો. જય પરશુરામ, જય માતા. મારું નામ મુકેશભાઈ જાની છે. આવતીકાલે પરશુરામ ભગવાનના જન્મ જયંતિ નિમિત્તે જે શોભાયાત્રા નીકળવાની છે એના રૂટમાં સવારમાં 7:30 થી 7:45 ની વચ્ચે સદગુરુ આશ્રમ કાળિયાબીડથી શોભાયાત્રાનું જે કાંઈ વિધિ પૂંજન વિધિ છે એ વિધિ પૂરી કર્યા પછી ત્યાંથી શોભાયાત્રાનું પ્રસ્થાન થશે. ભગવતી સર્કલ, ભગવતી સર્કલથી વિરાણી સર્કલ, વિરાણી સર્કલથી લીલા સર્કલ, લીલા સર્કલથી તળાજા જગતનાકા, તળાજા જગતનાકાથી રામ મંત્ર, રામ મંત્રથી સંસ્કાર મંડળ, સંસ્કાર મંડળથી સરદારનગર, સરદારનગરથી દેવુમાનો રોડ, દેવુમાના મંદિરથી ભરતનગર 12 નંબર બસ સ્ટેન્ડ, ત્યાંથી જલારામ, જલારામમાંથી કામિનિયાનગર, કામિનિયાનગરથી લીલા સર્કલ, લીલા સર્કલથી ટોપ થ્રી અને ટોપ થ્રીથી અધેવાડા ઢાળસડી અને શિવકુંજ આશ્રમ, સીતારામ બાપુનો જે આશ્રમ છે ત્યાં 12:30 થી 1 ની વચ્ચે શોભાયાત્રાનું સમાપન થશે. ત્યાં ધર્મસભા પૂરી કરી અને જે ભૂદેવો, બ્રાહ્મણો અને અન્ય જે કોઈ ભાવનગરના ભાવેણાવાસીઓ જે શોભાયાત્રામાં જોડાયેલા છે એ બધાને ધર્મસભા કરી અને મહાપ્રસાદ લઈ અને છૂટા પડવાની છે. શોભાયાત્રાની સાથે ભગવાન પરશુરામ ભગવાનનો પ્લોટ છે, સાથોસાથ રામ લક્ષ્મણ જાનકી હનુમાનજીનો એક પ્લોટ છે, એક હવન કુંડ સાથે છે, સાથોસાથ નવદુર્ગા પણ છે, તેમજ રાધાકૃષ્ણ છે, સાથોસાથ ભાવનગરમાંથી આમંત્રિત મહેમાનો જે છે એ મહેમાનોને પણ અમે ટ્રેક્ટરની સાથે અમે મહેમાનોને પણ બેસાડવાના છીએ, એ જ રીતે મહિલા આગેવાનોને પણ બેસાડવાના છીએ. અને તેમજ રાજકીય આગેવાનો જે કોઈ અમારા આમંત્રણને માન આપી અને ભગવાનના દર્શન કરવા અને સન્માન કરવા માટે, ભગવાનનું સ્વાગત કરવા માટે જે કોઈ આગેવાનો આવશે એને પણ અમે માન સાથે અમારા જે કાંઈ બનાવેલા આસનો, જે અમારું સ્ટેજ બનાવ્યું છે ટ્રેક્ટરની અંદર, એ દરેક મહેમાનોને પણ અમે સાથે બેસાડવાના છીએ. સાથોસાથ ભાવનગરનો જન્મદિવસ કાલે હોય તો ભાવનગરનો જન્મદિવસ પણ અમે એવી ઈચ્છા છીએ કે ભાવનગરનો જ્યારે જન્મદિવસ હોય ત્યારે ભાવનગરના જન્મદિવસને પણ અમે અમારી ધર્મસભાની અંદર અમારું એવું આયોજન યુવાનોનું છે કે આપણે કેક કાપી અને ભાવનગરના જન્મદિવસને પણ આપણે ઉજવીએ. સાથોસાથ મહારાજા કૃષ્ણકુમાર સિંહજીએ જ્યારે ભાવનગરની વિકાસ કરવા માટે અને જ્યારે ભાવનગરમાં અને ભારતમાં એનું નામ હોય ત્યારે અમે તેમને પણ યાદ કરીએ છીએ અને અમે આ
પત્રકાર પરિષદ પૂરી કર્યા પછી અમે 5 મહત્ત્વના વ્યક્તિઓ અથવા તો આયોજકો અમે ભાવનગરના યુવરાજ સાહેબને પણ અમે આમંત્રણ દેવા જવાના છીએ અને ભાવનગરની દરેક ભાવેણાની જનતાને અમે બ્રહ્મ સમાજ ખાલી અમે નિમિત્ત છીએ પણ પરશુરામ ભગવાન છે એ દરેક 18 વર્ણના ભગવાન છે એવું સમજી અને કાલે ભગવાન જ્યારે નગર ચર્ચાએ નીકળવાના છે ત્યારે બધા ઉત્સાહ ઉમંગ સાથે અમારા ભગવાનના શોભાયાત્રાને અને ભગવાનના રથનું બધા સ્વાગત કરવાના છે સાથોસાથ દરેક જનતા. ઇરફાન સોલંકીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભાવનગર. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.